નમસ્કાર મિત્રો, હું જય વસાવડા અને હું પણ છું કોરોના વોરિયર. મિત્રો, અત્યારે આપણે બધા જ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે એવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. 2020ના સ્વાગત માટે બધા લોકો ખૂબ ઉત્સાહથી એકબીજાને શુભેચ્છાઓ આપતા હતા અને અચાનક જ શું નીકળ્યું એ વર્ષની અંદર હજી બધા મૂંઝાયેલા છે. વિશ્વભરની દરેક દેશોમાં, મહાસત્તાઓમાં, ચારે બાજુ ક્યાંક ને ક્યાંક થોડોક અંધાધૂંધીનો, થોડોક ચિંતાનો માહોલ ઊભો થયો. એક વાયરસે આમ જુઓ તો કુદરતને માણસની કોરોના થેરેપી કરી નાખી, કારણ કે માણસ સિસ્ટમ હેંગ થઈ જાય એટલી હદે અતિરેકની અંદર બેઠો હતો. અસામાન્ય રીતે દોડધામ, અસામાન્ય રીતે ગ્રીડ, તૃષ્ણા, પૈસા કમાવાની ભૂખ, ક્રિકેટના મેચ પણ આપણે યાદ ન રાખી શકાય એટલા બધા રમાવા લાગેલા, ફિલ્મો પણ એટલી ઠલવાવા લાગેલી, એટલી બધી ભીડ, એટલી બધું બહાર જમવાનું, અને કેટલીક જગ્યાએ તો રસોડા પણ બંધ થઈ ગયેલા ઘરના, બધી જ થેરેપી થઈ ગઈ એક ઝાટકે કોરોના વાયરસને કારણે. કદાચ વાયરસ આપણને પૂછી રહ્યો છે કે હું તો વાયરસ છું પણ તમે માણસ છો કે નહીં. બસ, આપણે માણસ છીએ કે નહીં એની કસોટી કરવા માટેનો આ સમય આવી રહ્યો છે. આ કુદરતે આપણો ટેસ્ટ લીધો છે, આપણે માણસ છીએ કે નહીં એ ચેક કરવાનું. જે પરિસ્થિતિમાંથી આપણે બધા પસાર થયા, લોકડાઉન ધીરે ધીરે હળવું થઈ રહ્યું છે અને ક્યારેક તો કરવું જ પડે. ચિત્તોડ જેવો ગઢ હોય ને, એમાં પણ ક્યારેક તો ઘેરો ઘાલીને કોઈ દુશ્મન બેઠો હોય ત્યારે કંઈક ગાબડા પડે, કારણ કે રસદ પૂરી થાય, માણસો થાકે. તો સ્વાભાવિકપણે આપણે કાયમ માટે તો ઘરની અંદર બેસી ન શકીએ. તો એવું થાય કે કોરોના વાયરસને કારણે જે મરવાના અનુમાન થાય છે એના કરતાં વધારે લોકોના મૃત્યુ તો ખાલી આર્થિક બેહાલી કે બેકારીને કારણે થઈ જાય. એટલે સંતુલન તો રાખવું પડે. ગુજરાત સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા એ માટે. આપણા ઘણા બધા કોરોના વોરિયર્સ, હું એમાંનો એક છું, આપ એમાંના એક છો, અને કેટલા લોકો ફ્રન્ટ ઉપરના ફ્રન્ટલાઈન સોલ્જર્સ, આપણા ડોક્ટરો, નર્સો, મેડિકલ પેરામેડિકલનો સ્ટાફ, દવા બનાવવાવાળા, વેચવાવાળા, ઇલેક્ટ્રિસિટી અને ટેલિકોમના કર્મચારીઓ, પોલીસના તમામ મિત્રો, મીડિયાના મિત્રો, દરેક જગ્યાએ તમે જુઓ. મેં તો ગૃહિણીને, હાઉસવાઈફને પણ કોરોના વોરિયર કહેલા, કારણ કે એમનું કામ વધી ગયેલું. બધા લોકો જ્યારે ગરબા હતા ત્યારે સાફ સફાઈથી માંડીને હાઇજીન મેન્ટેન કરવાનું કામ આપણે ત્યાં સામાન્ય સંજોગોમાં સ્ત્રી ઉપર આવતું હોય છે. તો કેટલી જગ્યાએ કેટલા પ્રકારના બેંક કર્મચારીઓ, રોડ ઉપર તમે કંઈક ને કંઈક કામ કરવા માટે, સેવા કરવા માટે આવનારા લોકો, બધા કોરોના વોરિયર્સ. આપણને ઘણી વખત પરિસ્થિતિ જે હોય ને એની કદર ઓછી હોય છે, પણ હું નિખાલસતાથી કહું છું, મેં અગાઉ પણ કહેલું છે કે આપણી પાસે અત્યારે સંવેદનશીલતા સરકારમાં છે, સૌમ્ય મુખ્યમંત્રી મળ્યા છે વિજયભાઈના સ્વરૂપમાં, એટલે આ પરિસ્થિતિ બહુ આક્રમક થવાને બદલે સરસ રીતે, સૌમ્ય રીતે હેન્ડલ થાય છે. જે વાયરસ જ્યાંથી શરૂ થયો ને ચીનમાં, ત્યાં તો ફરિયાદ કરવાની પણ સુવિધા નથી. આપણે તો ફરિયાદ કરી શકીએ છીએ ગુજરાતમાં, ભારતમાં, કાર્ટૂન પણ બનાવી શકીએ, મજાક પણ કરી શકીએ, અને આપણા નેતાઓ હસતા હસતા એ સ્વીકારીને એનો ઉકેલ લઈ આવવાની, જવાબ દેવાની કોશિશ પણ કરે. તો એ આપણે આપણે સદભાગી છીએ, આપણે ભારતમાં છીએ, કે આપણે મોકળાશની સાથે જીવવા આવ્યા છીએ. અને મોકળાશની સાથે જીવવાવાળા ભારતીયો જે છે ને, એ જરાક વધારે પડતા મોકળા પણ ક્યારેક થઈ જાય છે. એનો જ પ્રશ્ન મારે તમારી સામે મૂકવાનો છે. આખી એક સરસ મજાની યાત્રા ફેસબુક લાઈવના માધ્યમથી થઈ રહી છે. પ્રિય મોરારી બાપુએ શરૂઆત જેની કરી અને પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એનાથી સમાપન થવાનું, તો હું બંનેને યાદ કરી લઉં. બંને બહુ સરસ મજાની વાતો એમની કથામાં કરેલી છે, જે બંને વખતે હું હાજર હતો સામે. બાપુએ એક વખત કથામાં કહેલું કે પહેલાં સ્વીકારક બનો, પછી સુધારક બનો. પહેલાં કોઈપણ બાબતને, કોઈપણ પરિસ્થિતિને સહજ ભાવે સ્વીકારતા શીખો. કારણ વગરના પ્રતિકાર ન કરો, કારણ વગરની માથાકૂટ ન કરો, સ્વીકારો. સરસ મજાની આપણી સંસ્કૃતિની અંદર જ જોડાયેલી વાત છે, બહુ અદ્ભુત વાત છે. નારાયણ અસ્ત્ર કુરુક્ષેત્રના મેદાનની અંદર છોડવામાં આવ્યું. નારાયણ અસ્ત્ર જ્યારે છોડવામાં આવ્યું ત્યારે કૃષ્ણએ એની સામે પ્રતિકાર કરવાને બદલે અને અર્ધી પૃથ્વી નાશ થઈ જાય એવી માથાકૂટ કરવાને બદલે હાથ જોડીને ઊભા રહી ગયા અને બધાને કહ્યું કે હાથ જોડીને ઊભા રહ્યો અને પસાર થઈ જવા દે. ક્યારેક લડવું એ ઉકેલ નથી હોતો, ધીરજ રાખીને કોઈ બાબતને પસાર થઈ જવા દેવી એ પણ ઉકેલ હોય છે. ક્યારેક મોસમની કંઈક મહેરબાની થાય ને, ત્યારે વધારે પડતો વરસાદ આવે, વધારે પડતી ગરમી આવે, ત્યારે પણ આપણે આ જ કરી શકીએ. અત્યારે હું જોઈ રહ્યો છું કે બધા લોકોને બે ભાગમાં વેચાઈ ગયા છે લોકો. એક માણસ એવું સમજે છે કે મને કંઈ થવાનું જ નથી, હું મન ફાવે ત્યાં થૂકું, મન ફાવે એમ વર્તું, ભીડ કરું, ઠોસા લગાવતો લગાવતો બહાર નીકળું, પહેલાં જેમ જીવતો હતો એ બધું જીવું, કાંઈ ફરક પડવાનો નથી, પાંચમની છઠ થવાની નથી, તૂટીની બૂટી નથી, આવા એટીટ્યૂડથી જીવે છે.
મિત્રો એ વાત સાચી, પણ સાવચેતી તો રાખવી પડે. મને કશું જ થવાનું નથી, ભગવાન જેવો ભગવાન મારી ભેગો બેઠો છે એમ માનીને કે કૂવામાં કૂદકા મારો કે તલવાર ઉપર ઠેકડા મારો તો ભગવાન એમ કે હું તમારી ભેગો બેઠો છું, પણ તમારી મૂર્ખાઈની ભેગો નથી બેઠો. તમે તમારું ગાંડિયું ચલાવો તો જ હું તમારો રથ ચલાવવા માટે બેસું. એટલે આ ધ્યાન રાખવાનું કે આપણે પરિસ્થિતિનો પહેલાં સ્વીકાર કરી લઈએ સહજ ભાવે, પછી સુધારાની ચર્ચા કરીએ. સ્વીકાર કરો કે પરિસ્થિતિ છે, વાયરસ છે. આપણે ઘણા બધા વાયરસ સાથે જીવીએ છીએ મિત્રો. તમે સાયન્સનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે આપણા જીનો જેનોમ જેને કહેવાય, જીનેટિક્સ, ડીએનએ, એની અંદર 8% હિસ્સો વાયરસોનો છે, ડેડ વાયરસોનો, જે ફ્રીઝ અવસ્થામાં છે અને ગમે ત્યારે અનલોક થઈ શકે છે અને કેટલાક રોગો એને કારણે થાય પણ છે. આવું વિજ્ઞાનીઓએ સંશોધન કર્યું છે 20મી સદીમાં. કારણ કે જ્યાં જમાનામાં લેબોરેટરી નહોતી, કોઈ સંશોધનો નહોતા, કોઈ રિસર્ચ નહોતા, એ જમાનામાં પણ વાયરસ તો હતા. વાયરસ તો માણસ આવ્યો એ પહેલાં પૃથ્વી ઉપર છે. તો આપણા આદિમાનવો, આપણા પૂર્વજો કોઈ જાતના મેડિકલની હેલ્પ વગર, કોઈ જાતની, કોઈ ત્યારે તો આયુર્વેદ પણ નહોતું, કશું જ નહોતું, જંગલનું જીવન હતું, ગુફાવાસી આદિમાનવો હતા. બચી ગયા ને ત્યારે તો આપણે પેદા થયા. એટલે બહુ મૂંઝાવા જેવું નથી. એ લોકોએ પરિસ્થિતિનો સ્વીકાર કરી ઇમ્યુનિટી મજબૂત બનાવી. આપણે પણ એ જ કરવાનું છે. એક રાતમાં ઇમ્યુનિટી કોઈની મજબૂત ન થાય, થોડીક મહેનત કરવી પડે, ખાવા પીવાની ટેવો સુધારવી પડે, કસરત રાખવી પડે. અમારા ડૉક્ટર મિત્ર છે પાર્થિવ મહેતા, ફેફસાના રોગોના ગુજરાતના જાણીતા નિષ્ણાત છે. એમણે નાની નાની એવી કસરતો સૂજાવી છે કે ભાઈ તમે ઘરે બેસીને પણ આવું કરી શકો. 1 લિટર પાણીની બોટલમાં ઠાસોઠાસ પાણી ભરી છેક તળીએ પહોંચે એવી સ્ટ્રોલી પરપોટા બનાવો, એટલે તમારા ફેફસા મજબૂત થાય, લંગ ઇમ્યુનિટી ક્લિયર થાય. અને આપણે આમ પડખાભેર સુવાથી ટેવાયેલા હોઈએ છીએ, પણ આમ છાતીભેર પણ ક્યારેક થોડુંક સુવાનું, એટલે અંદર ફેફસામાં જે પાછળની ભાગે ભરાયેલો કફ હોય એ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થાય, એટલે ફેફસાની કોષો થોડા પહોળા થાય, જે આમ પેલું હની કોમ જેવું છે ને, ભદપુડા જેવું, એ મોટું થાય ફેફસું. તો આવી નાની નાની ઘણી કસરતો, ઘણા ફુગા ફુલાવી શકે આમ બીજી રીતે પણ આપણે ખાવા પીવામાં થોડુંક સંતુલિત આહાર લઈએ અને મોજમાં રહીએ, આનંદમાં રહીએ. બાપુ એ પણ એમની કથામાં કહેતા હોય છે કે આનંદ છે ને એનો એક પ્રકૃતિગત ગુણ છે કે આનંદ એકલો માણસ કરી જ ન શકે, આનંદ માટે તમારે ભેગા રહેવા જોઈએ. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનો અર્થ જ ખોટો કરીએ છીએ. આપણે સામાજિક અંતરને માનસિક અંતરમાં ફેરવી નાખ્યું છે. કોઈક જરાક ઉધરસ ખાઈ ને તો લોકો જાણે કોઈ હિરણ્યકશ્યપુ આવીને બાજુમાં બેસી ગયો હોય એવી રીતે એની સામે જોવે છે. હવે હિરણ્યકશ્યપુ જેણે એવા વરદાન માગી લીધેલા કે હું આનાથી ન મરું તેનાથી ન મરું, એને મારવાવાળા કોઈક નરસિંહ તો પેદા થયા જ હતા. એવી રસી પેદા થવાની, દવા પેદા થવાની, ત્યાં લગી રાહ જુઓ, સ્વીકાર કરો. પૂજ્ય ભાઈશ્રી એમની કથામાં એમણે એક સરસ વાત કહી કે ચોઘડિયા જોતા તો હવે લોકો ધીરે ધીરે બંધ થઈ ગયા. અમુક તહેવાર હોય ત્યારે હિન્દુ ધર્મના બધા આસ્થાવાન મિત્રો જોવે, બાકી તો હવે લોકોને હવે લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ 24 કલાક માણસ ફરતો હોય, એકથી બીજા દેશોમાં જતો હોય, ખબર ન પડે ક્યારે કયો ટાઈમ ઝોન બદલાઈ ગયો. પણ એમણે કહેલું કે આપણા ચોઘડિયામાં મુહૂર્તને જવા દો, મેસેજ બહુ સારો છે કે ચોઘડિયું બદલાય ખરું, એકનું એક ચોઘડિયું રહે નહીં. લાભ હોય તો રોગ પણ આવે, અને રોગ હોય તો શુભ પણ આવે, અને શુભ હોય તો પાછો કાળ પણ આવે, અને કાળ હોય તો પાછું અમૃત પણ આવે. કુદરતનું કામ જ છે બદલાયા કરવાનું. આ સમય પણ ચાલ્યો જશે મિત્રો, જો આપણે જરા મજબૂત થશું, આપણે આપણા વર્તનમાં સુધારો કરશું. બહુ મહત્વની વાત આ સમજવાની છે મિત્રો, કોરોનાનો ઉપચાર એટલે આપણો આચાર. મેં ઘણા વખત પહેલાં જ્યારે પહેલી વખત જનતા કરફ્યુનું એલાન થયું અને મેં ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકેલી ત્યારે લખેલું, હું તમને બધાને શિખામણ આપવા માટે મારી જાતને લાયક સમજું છું એવું નથી, થોડો અભ્યાસ કર્યો છે. 11 જેટલા લેખો કોરોના ઉપર, વાયરસ ઉપર, એના સાયન્સ ઉપર, ઇમ્યુનિટી કેવી રીતે કામ કરે છે, રસી કેવી રીતે શોધાય, હર્ડ ઇમ્યુનિટી શું છે, કેટલી બધી બાબતો ઉપર સંશોધન કરીને આવી રીતે મારી કોલમમાં, સોશિયલ નેટવર્કમાં લખ્યા. આ ઓડિટું એટલા માટે તમને આપું છું કે તમને એવું ન લાગે કે આ ભાઈ અચાનક કેમ આવીને અમને ભાષણ આપે છે, અમને શિખામણ આપે છે, પહેલાં પોતે શું કરે છે. ગાંધીજી એવું કહેતા કે મારું જીવન એ મારી વાણી, તો મારે પહેલાં સિદ્ધ કરવું પડે કે કંઈક મેં પ્રયત્ન કર્યો પણ છે. આવો ડૉક્ટરો સાથે, અમેરિકામાં રહેનારા MD ડૉક્ટર રાકેશ શાહ સાથે, આપણા ગુજરાતના ડૉક્ટર પાર્થિવ મહેતા, હેમંત અંતાણી, દર્શનાબેન ઠક્કર, ડૉક્ટર વિરલ દેસાઈ મુંબઈના, અને વડીલોની કેમ કાળજી લેવી, હેકિંગ અત્યારે થઈ જાય, ડિજિટલ તમે ટ્રાન્ઝેક્શન કરવા જાઓ તો ત્યારે શું કરવું, આપણા સની વાઘેલા નામના એક જાણીતા હેકર છે, એથિકલ હેકર, આ બધા સાથે મેં ડાયલોગ કર્યા અને એક પ્રકારની મોજમાં રહેવાની પણ વાતો કરી, હળવા રહેવાની, થોડા ટૂચકાઓ, થોડીક મોજ મસ્તી, થોડીક સૌંદર્યની વાતો, થોડીક જીવનમાં રસ કેળવાય એવી વાતો, આ પણ થેરેપી છે. આરામ અને આનંદ
એ પણ વાયરલ ઇન્ફેક્શન સામે માણસને મજબૂત બનાવે છે એવું વિજ્ઞાન કહે છે, સાયન્સ કહે છે. અને એક નાનકડો પ્રયોગ કર્યો, પ્લેનેટ જેવી ચેનલ ઉપર તમે આ બધા વિડીયો તો જોઈ શકશો યુટ્યુબ ઉપર છે, પણ મેં નાનકડો પ્રયોગ કર્યો ને એ બહુ મહત્વનો છે, કારણ કે વિશ્વભરમાં પહેલી વખત ગુજરાતે કર્યો છે. અને મને ગુજરાતી હોવાનું ગૌરવ છે કે એક મેળું ભાંગ્યું આપણે ગુજરાત ઉપરનું, કે ગુજરાતી લોકો વાંચે છે ઓછું, ગુજરાતી લોકો વિચારે છે ઓછું. તો મેં એક નાનકડી પહેલ કરી કે ભાઈ હું પીએમ કેર્સ ફંડની અંદર અડધા પૈસા આપીશ ને અડધા પૈસા ડિસ્કાઉન્ટમાં આપીશ, મારી પાસે કંઈ નહીં રાખું, નહીં નફો નહીં નુકસાનના ધોરણે પુસ્તકો 10 લાખ રૂપિયાના લોકોએ લીધા, જેની નોંધ લેવાની મીડિયામાં પણ. આપણે ગુજરાતીઓએ વિશ્વમાં ક્યાંય નથી એવી હ્યુમન ચેઇન બનાવી કે વાયરસ ફેલાય એને બદલે અમે વાંચન ફેલાવીએ. હું એટલા માટે તમને કહી રહ્યો છું મિત્રો કે પોઝિટિવ થાય છે પણ આપણી નજર નથી જતી હોતી પોઝિટિવિટી તરફ. સારું આપણે કરી શકીએ એમ છીએ, આપણામાં તાકાત છે, પણ આપણને પેલો હાવ પેલો ડર નડે છે. મેં કીધું ને કે એક વર્ગ એવો છે કે જે એમ માને છે કે મને કંઈ નથી થવાનું, અને એક વર્ગ એવો છે કે જે એમ માને છે કે પ્રલય જ આવી ગયો છે, હવે મરી જ જવાના છીએ અને કંઈ જીવતા જ નથી રહેવાનું. મિત્રો, હોસ્પિટલોમાં બાળકો હજી જન્મે છે, ખાલી દર્દીઓ મરતા નથી, અને જન્મનારા બાળકોની સંખ્યા મરનારા દર્દીઓ કરતાં ઘણી વધારે છે. વિચારજો અને શીખજો એમાંથી. પરમાત્માને પૃથ્વીમાં માણસ જાતનો અંત લઈ આવી દેવો હોય ને તો નવું પ્રોડક્શન એણે ઉપરથી ચાલુ ન રાખ્યું હોય. એને તો આ બાળકોને મોટા કરીને હજી નવી પૃથ્વીમાં રમાડવા છે. એણે આપણને એક ચેતવણી આપી, વોર્નિંગ આપી, હવા ચોખ્ખી કરો, પાણી ચોખ્ખી કરો, ટ્રાફિક જામ ન કરો, ભીડ ન કરો. આપણે એમ વિચારીએ છીએ કે SMS જે આવી ગયા, SMS એટલે મોબાઈલવાળા નહીં, સોપ સાબુથી હાથ ધોયા રાખવાના, હાઇજીન રાખવાનું, સતત સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો, માસ્ક. પેલા T-Rex ડાયનોસોર મોટા રાખીને ફરતા હતા તો તમે વિચાર કરો, એક તબક્કે નોંધ આવી ગયો. તો બહુ મોટા ખોલવાના નહીં, માસ્ક પહેરીને રાખવાનું, અને સોશિયલ ડિસ્ટન્સિંગ, જેને હું કહું છું ફિઝિકલ ડિસ્ટન્સિંગ. તમારે કોઈની સાથે માનસિક અંતર નથી રાખવાનું, ઇમોશનલી તો આપણે એક જ છીએ. એન્ડ વેન વી આર ધ વન શબ્દ જે છે ને, વન અંગ્રેજીમાં, એની સાથે જ જોડાયેલો શબ્દ છે વિન. જ્યાં વન હોય ને ત્યાં વિન આવે, જ્યાં એકતા હોય ને ત્યાં વિજય આવે. તો આપણે એક રહેવાનું છે, બધાને આપણા સહયાત્રી માનવાના છે, અને ડરવાનું જરાય નથી મિત્રો. જો ડર ગયા સો મર ગયા એ માત્ર ફિલ્મી ડાયલોગ નથી, એ વાસ્તવિકતા છે જીવનની. એટલું જ વિચારવાનું છે કે આપણે કેટલું કરી શકીએ કોઈ પણ જીવનની અંદર, કાં આપણે જે કરી શકીએ ને એમાં આપણે કર્મ કરવા લાગીએ, અને કાં નથી કરી શકતા એની ચિંતા છોડી દઈએ. આ બહુ મહત્વની વાત છે. આપણી સંસ્કૃતિનો એક શ્લોક છે, ગતે શોકો ન કર્તવ્ય ભવિષ્ય ને એવ ચિંતે વર્તમાને વિચરંતી ઇતિ વિચક્ષણા. જે ગયેલાનો શોક કરતા નથી, કારણ કે એના ઘડિયાળના કાંટા હવે ફરવાના નથી, થઈ ગયું એ થઈ ગયું, ભૂલ થઈ ગઈ, શીખીએ. ભવિષ્યને એવી ચિંતે, ભવિષ્યની ચિંતા કરીને જે ફાટી પડતા નથી, ડરી જતા નથી, વર્તમાનમાં જે જીવે છે એ જ ખરા ડાયા માણસો છે. એટલે અંગ્રેજીમાં વર્તમાન કાળને કહેવામાં આવ્યું પ્રેઝન્ટ ટેન્સ, ભગવાનની આપેલી ભેટ, પ્રેઝન્ટ ગિફ્ટ. આ વર્તમાનની ક્ષણને આપણે શિસ્તથી જીવવાની છે. કટોકટી જ્યારે આવી એ તો રાજકીય હતી, આ કટોકટી જે છે એ તો ખરેખર વાયરસની છે, કુદરતી છે. ત્યારે વિનોબા ભાવે એવું કહેતા કે ભાઈ આ અનુશાસન પર્વ છે. તો એ તો ઠીક છે, રાજકીય વાત થઈ ગઈ. હું તો તમને એમ કહું છું કે આ સ્વ અનુશાસન અનુષ્ઠાન છે, પર્વ નથી, આપણે ઉત્સવ નથી ઉજવતા, પણ અનુષ્ઠાન તો કરીએ જ છીએ, તપસ્યા તો કરીએ જ છીએ. સ્વ અનુશાસનનું અનુષ્ઠાન, જાતે આપણે ધ્યાન રાખવાનું છે કેટલીક બાબતોનું. દરેક જગ્યાએ CCTV નહીં હોય, આપણો અંતરાત્માથી મોટો કોઈ CCTV નથી આ પૃથ્વી ઉપર, એનાથી મોટો કોઈ પોલીસવાળો ચોકીદાર નથી આ પૃથ્વી ઉપર, એનાથી મોટો કોઈ મુખ્યમંત્રી, કોઈ વડાપ્રધાન, કોઈ સાહેબ નથી આપણો. આપણી ભીતરનો ભેરુ જે બેઠો છે ને, એને સાક્ષી રાખીને આપણે આપણા કર્તવ્યો કરવાના છે. આપણો વારસો આ કહે છે, ભારત આ કહે છે, ભારત વિશ્વને આ શીખવાડી શકે એમ છે. આપણે ઓટો પાયલોટ મોડની અંદર જીવવાનું શરૂ કરશું તો ધ્યાન રાખવું પડશે. ડરવાનું બિલકુલ નથી, કેટલાય રોગો સાથે આપણે જીવીએ છીએ. આપણે કોરોનાના ટાઈમમાં જ 2 સારા અભિનેતાઓ ગુમાવ્યા, ઇરફાન ખાન અને ઋષિ કપૂર. હવે બંનેમાંથી કોઈ કોરોના વાયરસને કારણે જતા નથી રહ્યા. એ ગયા તો કેવી રીતે ગયા? કેન્સરને કારણે ગયા, તો એ પણ એક રોગ છે. ઉંમરને કારણે કુંદનિકાબેન કાપડિયા જેવા સાહિત્યકારને ગુજરાતે ગુમાવ્યા, તો ઉંમર પણ એક રોગ છે. એને કારણે માણસ જઈ શકે, ઉંમરને કારણે ઘણા રોગ થઈ શકે, હૃદયરોગના હુમલા આવી શકે. આપણે યુવાન મિત્રો કેટલાક રાજકીય ક્ષેત્રના, બિઝનેસ ક્ષેત્રના આ જ ગાળાની અંદર કોઈ 39 વર્ષનું, કોઈ 46 વર્ષનું કાર્ડિયાક એરેસ્ટમાં જતું રહ્યું. રોગ અને મૃત્યુને બહુ સીધો સંબંધ નથી. આપણે આંકડાઓથી ડરી જઈએ છીએ. ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ, આ સિમ્પલ લોજિક છે કોરોનાનું. એની સામે 3C મેં લખેલા મારી કોલમના આર્ટિકલની અંદર, 3C થી બચો. આ તો પેલું કરશે, એ તંત્ર કરશે,
પણ આપણે શું કરશું, કન્જસ્ટેડ સ્પેસ પહેલો સી, બંધિયાર જગ્યાઓ જે હોય ને સતત એસી જ ચાલુ રહે, હવા પ્રકાશની અવર જવર હોય નહીં, વધારે પડતા લોકોના ઉચ્છવાસ જ્યાં ભેગા થઈ ગયા હોય એવી બંધિયાર જગ્યાઓથી બચવા, તો આમ પણ ભારત માટે સારું છે. આપણે ભીડ જરા વધારે પડતી થઈ ગઈ હતી, નિયંત્રણની જરૂરત છે. અત્યારે આપણે શાકભાજી ધોઈને ખાઈએ તો શું, શાકભાજી ધોયા વગર જ પહેલેથી ખાવાના હતા? પહેલાં પણ ધોઈને જ ખાવાની વાત હતી. આજે સાબુથી હાથ ધોઈએ ઘરમાં આવીને, તો શું પહેલાં આપણે સાબુથી હાથ ધોયા વગર બેસવાનું હતું? ત્યારે પણ એ જ સૂચના હતી કે સાબુથી હાથ ધોઈને જ કોઈ પણ વસ્તુને અડો. માણસનો સ્વભાવ છે આમ, હાથ જાય મોઢા ઉપર નાક ઉપર કેટલી બધી વખત જાય, સાયન્સે નોંધ્યું છે કે હજારો વખત જઈ શકે દિવસમાં. પણ આપણે હવે ધ્યાન રાખવાનું છે, માસ્ક એટલે આપણે એની સ્વયં શિસ્ત કેળવવાની છે. તો કન્જસ્ટેડ સ્પેસ, ક્લોઝ ટચ, બહુ નજીકના સ્પર્શો, વિશ્વાસપાત્ર ભરોસાપાત્ર ન હોય ત્યાં ટાળો. આપણે નમસ્તે કેટલી બધી જૂની પરંપરા છે, હેન્ડશેક તો એટલા માટે આવેલી પરંપરા હતી કે જૂના જમાનામાં દુશ્મનો હથિયાર લઈને એકબીજાને મળવા જતા, હથિયારથી એકબીજાને વાઢીને નાખે, એટલે હાથ મિલાવે એટલે ખબર પડે કે હાથમાં હથિયાર નથી. તો ક્લોઝ ટચથી બચો, કન્જસ્ટેડ સ્પેસથી બચો કે જે બંધિયાર જગ્યાઓ હોય, અને જ્યાં કન્ફ્યુઝન થાય એવી ભીડથી બચો. આ બહુ પાયાની વાત છે કે તમે કન્ફ્યુઝન થાય એવી ભીડથી પણ બચો. તો મિત્રો, આપણે બધા કોરોના વોરિયર થવાનું છે, આપણે શિસ્તનું પાલન રાખીને સમજદાર થવાનું છે. એઇડ્સનો રોગ આવ્યો ત્યારે બધાને એમ જ હતું કે અમે એઇડ્સમાં મરી જશું, કોઈ મર્યું નથી. આપણે જ્યાં હવા ઉજાસ આવે જ નહીં એવી, બારી વગરનું, દરવાજા વગરનું, દુશ્મન ના આવે, ચોર ના આવે એવું ઘર બનાવવા જઈએ ને, તો ઘરનો નકશો ન થાય, કબરનો નકશો થાય. કોઈ જ સમસ્યા ન હોય એવા લોકો માત્ર સ્મશાનમાં જ તમને જોવા મળે, ચિતા ઉપર સૂતેલા. બાકી તો જીવીએ ત્યાં લગી કંઈક ને કંઈક સમસ્યા તો આપણને નડવાની, પણ આપણે એમાંથી પાર ઉતરવાનું છે. આપણી અંદર જ સારું તત્વ અને ખરાબ તત્વ છે, જેને આપણે તથાસ્તુ કહેશું એ બહાર આવશે. એક સાદી સીધી વાત, ગોન વિથ ધ વિન્ડ નામની એક અદ્ભુત કથા બીજા વિશ્વયુદ્ધ ઉપર લખાયેલી, આપણે વિશ્વયુદ્ધોમાંથી માણસજાત બહાર નીકળી ગઈ. મેં કીધું એમ, એઇડ્સ વખતે બધાને એમ જ હતું કે હવે લગ્નો નહીં કરે લોકો, રોમાન્સ નહીં કરે. લગ્નો પણ થયા, લોકો પ્રેમમાં પણ પડતા રહ્યા અને જીવતા પણ શીખી ગયા થોડીક સાવધાની અને સાવચેતી રાખી. તો આ કથામાં બીજા વિશ્વયુદ્ધ પછી પોતાનું કુટુંબ, ઘર, બધું જ સાફ કરી ચૂકેલી એક મહિલા, એક પ્રૌઢ, એક વ્યક્તિ એવું કહે છે કે આફ્ટર ઓલ ટુમોરો ઇઝ અનધર ડે, અંતે આવતીકાલ તો એક નવો દિવસ, નવો સૂરજ, નવી શરૂઆત. ગઈ ગુજરી વીતી ગઈ, હવે આપણે નવેસરથી સંકલ્પ લઈએ. આપણી અંદર જ એક હીરો બેઠેલો છે. કોલ યોર હીરો. તમે સ્ત્રી હો, પુરુષ હો, બાળકો, વૃદ્ધો, તમારી અંદરના હીરોને બોલાવો. બાળકોએ, વૃદ્ધોએ બહુ સતત બહાર જવાની જરૂર નથી, અનિવાર્ય ન હોય ત્યાં લગી બહાર નીકળવું જ શા માટે, ઘરે જ રહો. હું જો કોરોના વોરિયર હોઉં તો મારે ઘરે જ રહેવાનું છે, અને જો ઘેર રહીને બહાર મારે જવાનું હોય તો અમુક સાવચેતીનું, સાવધાનીનું પાલન કરવાનું છે, થોડા સમય માટે કરવાનું. વાયરસ સાથે જીવતા શીખી જઈશું, ટેવ પડી જશે, અમુક સિસ્ટમ પણ બદલાશે. કોરોના વોરિયર બનવા માટે ગણીને ગાંઠે બાંધવાની છે. બહુ બધું ભયભીત થશું તો ભય જ આપણને વાયરસ કરતા વહેલો મારી નાખશે. આપણે બધા જ અનુશાસનનું પાલન કરીએ, શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહીએ, અનિવાર્ય હોય તો બહાર નીકળીએ, તો ચોક્કસ પ્રકારના નીતિ નિયમોનું પાલન કરીએ, અને માત્ર સરકાર ઉપર, માત્ર સાયન્સ ઉપર, માત્ર ડોક્ટરો ઉપર, માત્ર ફોરવર્ડ થતા મેસેજો ઉપર ભરોસો રાખવાને બદલે પોતાની જાત ઉપર ભરોસો કરીને આત્મદીપો ભવનો સંકલ્પ સાકાર કરીએ. હું છું કોરોના વોરિયર, હું છું ગુજરાતી, હું છું ભારતવાસી, હું છું વિશ્વ નાગરિક, અને હું છું માણસ. અને માણસ આ પૃથ્વી ઉપર આટલા હજાર વર્ષોથી અનેક આફતો સામે ટકી ગયો છે. જય જય ગરવી ગુજરાત. Thank you.